મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે 4 નિવૃત્ત આઈએએસનો કોન્ટ્રાક્ટ ન કર્યો રિન્યુ. જી હા, મોટા સમાચાર. જમાઈકે પટેલ રમેશ મિરજાનો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરવામાં આવ્યો. અમદાવાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટના ધોરણે ફરજ બજાવતા 4 નિવૃત્ત આઈએએસ અધિકારીઓને રાજ્ય સરકારે પડતા મૂક્યા છે. આ 4 અધિકારીઓ છે આઈકે પટેલ, રમેશ મિરજા, સીઆર ખરસાણ અને એસએ પટેલ. આ અધિકારીઓને અગાઉ નિવૃત્તિ પછી એક કરતા વધારે વખત કોન્ટ્રાક્ટ આપીને મોટી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેમની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. આ 4 મોટા નિવૃત્ત આઈએએસ ઓફિસરોને ફરીથી સેવા વિસ્તાર નહીં આપવાનો મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, 4 આઈએએસને પડતા મૂકવામાં આવ્યા હોવાની વાત છે, શું કઈ કારણ તેની પાછળનું સામે આવી રહ્યું છે? નિધિ, હાલ તો જે માહિતી મળી રહી છે કે છેલ્લા લગભગ 2 વર્ષ કરતા પણ વધુ સમયથી કે આ 4 આઈએએસ અધિકારીઓ કે જે સત્તાવાર રીતે નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ જુદા જુદા કારણોસર સરકાર દ્વારા તેમને તબક્કાવાર 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર નિમણૂક આપવામાં આવી હતી ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ આ 4 અધિકારીઓ ફરજ બજાવતા હતા. હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ 4 અધિકારીઓના કિસ્સામાં સરકારે તેમનો હવે કોન્ટ્રાક્ટ ન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આઈકે પટેલ કે જે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, આ ઉપરાંત ગાંધી આશ્રમનો પણ હવાલો રાજ્ય સરકાર દ્વારા તેમને વધારાનો આપવામાં આવ્યો હતો ને તેઓ એએમસીમાં પશ્ચિમ ઝોનના ડીવાયએમસી તરીકે હતા. એટલે અગાઉ એએમસીમાં ફરજ બજાવતા હતા, તે બાદ તેમને કોન્ટ્રાક્ટ ઉપર એએમસીમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીઆર ખરસાણ કે તેઓ અગાઉ પણ કોર્પોરેશનમાં ફરજ પર હતા કાયમી તરીકે અને બાદમાં કોન્ટ્રાક્ટ બાદ તરીકે તેમને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમેશ મેરજા અને એસએ પટેલ આ 4 નિવૃત્ત આઈએએસ અધિકારીઓ છે કે જેમનો તબક્કાવાર જે કોન્ટ્રાક્ટનો પીરિયડ છે તે આગામી દિવસોમાં પૂર્ણ થઈ ગયો છે. આઈકે પટેલનો ગઈકાલે પૂર્ણ થયો છે, 10 જૂને સીઆર ખરસાણ, 30 જૂને રમેશ મેરજા અને આગામી લગભગ 2-2.5 મહિનામાં સતીશ પટેલ એટલે કે એસએ પટેલનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થઈ રહ્યો છે. અને રાજ્ય સરકારે હવે આ 4 અધિકારીઓને રિન્યુઅલ ન આપવાનો નિર્ણય કર્યો છે અને આ મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય લેવાનો હાલ સૂત્રો પાસેથી મળી રહ્યું છે. કારણોમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે પ્રમાણે રાજકોટમાં ઘટના બની અને જે પ્રમાણે આ અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી એએમસીમાં સતત કાર્યરત હતા, એટલે સરકારમાં ફરી કોઈવાર આવી ફરિયાદનો મોકો ન મળે અને ફરી કોઈવાર આવી દુર્ઘટના ન બને તે હાલ ચર્ચાનો વિષય છે અને તે હાલ આ નિર્ણય લેવા પાછળનું કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નિધિ, બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 4 નિવૃત્ત આઈએએસનો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરવામાં આવ્યો. આઈકે પટેલ, રમેશ મિરજા સહિત અન્ય 2 આઈએએસ ઓફિસર એવા છે જેમને નિવૃત્તિ પછી પણ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જોકે હવે તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરવામાં આવ્યો.